હવે આપણે આગળ વાત કરી હતી મહારાણા પ્રતાપ વિશે, હવે આપણે જોશું વીર દુર્ગાદાસ રાઠોડ વિશે. તો એમાં આપણે આગળ જોઈએ તો દુર્ગાદાસ રાઠોડ છે એ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અસ્કરણ રાઠોડના પુત્ર હતા. તેની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે, કેમ કે તે રાણા પ્રતાપ જેવા જ પ્રતાપી અને વીર હતા. ઔરંગઝેબના સમયમાં તેમણે તેમનું આધિપત્ય છે એ સ્વીકાર્ય ન હતું, કેમ કે જે ઔરંગઝેબનો શાસનકાળનો સમયગાળો હતો એને ખૂબ જ ખરાબ સમયગાળો છે એ માનવામાં આવતો હતો. વીર દુર્ગાદાસ રાઠોડ છે એ ભારત ભૂમિના મહાન વીર યોદ્ધામાંથી એક હતા. વીર દુર્ગાદાસ રાઠોડને આજે પણ એના સાહસ, વીરતા અને પરાક્રમથી રાઠોડ સમાજ દ્વારા એને યાદ કરવામાં આવે છે. વીર દુર્ગાદાસ રાઠોડ છે એ મારવાડની ધરતી મુગલોમાંથી છોડવા માટે એને મહત્વની ભૂમિકા ભજવી હતી અને એને ઘણા બધા સંઘર્ષો કર્યા હતા. ત્યારબાદ એને જોધપુરની સ્વતંત્રતા માટે પણ એને ઘણો બધો સંઘર્ષ કર્યો હતો. જ્યારે મારવાડની ધરતી છે એ મુગલોના શાસનમાંથી હટી ગઈ અને મારવાડમાં જ્યારે સ્વતંત્રતા આવી ગઈ ત્યારે વીર દુર્ગાદાસ રાઠોડે સંન્યાસ લઈ લીધો હતો અને તે ઉજ્જૈન રહેવા ચાલ્યા ગયા હતા અને ત્યાં જ તેણે બાકીના દિવસો છે એ પસાર કર્યા હતા અને તેમનું મૃત્યુ છે એ ઉજ્જૈનમાં જ થયું હતું. જ્યારે 18મી સદીમાં જે જોધપુરના શાસકો હતા તેણે જ્યાં વીર દુર્ગાદાસ રાઠોડ છે એ મૃત્યુ પામ્યા હતા ત્યાં લાલ બલુઆ પથ્થરથી ભવ્ય નકશીદાર છત્રી બનાવી ત્યાં અને ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર છે એ કરવામાં આવ્યા હતા અને તેને વફાદારના નામથી છે એ ઓળખવામાં આવે છે. અને આજે પણ રાજસ્થાનના ગામ અને શહેરોમાં તેના જે બહાદુરના પરાક્રમો છે ત્યાં સાંભળવામાં આવે છે. અને જે વીર દુર્ગાદાસ રાઠોડ છે એની જયંતી છે એ 2 ઓક્ટોમ્બરે શાનદારથી મનાવવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો છત્રપતિ શિવાજી. તો કે શિવાજીનું નામ તો તમે સાંભળ્યું જ હશે. તો કે શિવાજીનું નામ છે એ કેવી રીતે પડ્યું? તો કે ભગવાનના શિવ નામ ઉપરથી એનું શિવાજી નામ છે એ પાડવામાં આવ્યું છે. અને એ ભારતના મહાન રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી છે એ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા, કે એને મરાઠા સામ્રાજ્યનું સ્થાપક કર્યું હતું. ઈસવીસન 1627માં તેમનો જન્મ છે શિવનેરી જે મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યાં થયો હતો. માતાનું નામ જીજાબાઈ અને તેનું પિતાનું નામ શાહજી હતું અને તેના ગુરુનું નામ સ્વામી સમર્થ રામદાસ અને તેના દાદાનું નામ કોંડદેવ હતું અને તેના ગુરુ અને તેના દાદાનો તેના ઉપર ખૂબ જ સારો પ્રભાવ હતો. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. નાની જાગીરમાંથી, જાગીર એટલે કે જે રાજા અને મહારાજાઓ દ્વારા જે જમીન આપેલી હોય તેના કરતાં પણ તેને જે એનો પોતાનો જે મરાઠા રાજ્ય હતા એનો વિસ્તાર છે એને લાંબો કરવો હતો એટલે એના માટે એને 40થી પણ વધારે કિલ્લા છે એ જીતી લીધા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી અને વિજય પ્રાપ્ત કર્યો હતો. ઈસવીસન 1665માં મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી, કે જ્યારે 1665માં એની મુઘલ સમ્રાટ સાથે હાર થઈ એટલે એની સાથે એને શાંતિ સ્થાપી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા પરંતુ ચાલાકીથી છટકી જાય અને ફરી વખત તેણે મોરચો માંડીને વિજય કર્યો હતો. કે ઔરંગઝેબે તેને જેલમાં પણ પૂરી દીધા હતા પરંતુ છતાં પણ એને હાર નહોતી માની. ત્યાંથી એ ચાલાકીથી છટકી ગયા અને ફરીથી એ ઔરંગઝેબનો સામનો કરવા આવી ગયા અને પછી એને વિજય પ્રાપ્ત કર્યો હતો. ઈસવીસન 1674માં રાયગઢમાં તેનું રાજગઢમાં રાજ્ય અભિષેક કરવામાં આવ્યું અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા. કે જ્યારે છત્રપતિ શિવાજીનો રાજ્ય અભિષેક થયો ત્યારે જ તેને મહારાષ્ટ્રમાં હિન્દુ રાજ્યની સ્થાપના કરી અને જ્યારે એને રાજ્ય અભિષેક આપી દીધો બાદ તેને છત્રપતિ નામ મળ્યું એટલે ત્યારથી તે છત્રપતિ શિવાજી તરીકે ઓળખવા લાગ્યા હતા. અને જે દેશમાં મહાન શાસકો છે એમાંથી મુગલોની સામે સામનો કરવાવાળા આ એક જ યોદ્ધા હતા એ છત્રપતિ શિવાજી હતા, જે કદી મુગલોની સામે એને હાર નહોતી માની. તેને મહાન વિજેતા હોવા ઉપરાંત તે કુશળ વહીવટી કરતા અને સંગઠન કરતા હતા. તે મહાન વિજેતા કેવી રીતે હતા? તો કે એને ઈસવીસન 1646માં શિવાજીજી મહારાજ છે એને પુણે પાસે જે તોરણ દુર્ગ પર પોતાનો અધિકાર છે એ સ્થાપિત કર્યો હતો. ત્યારબાદ 1656માં શિવાજી મહારાજે જે ચંદ્રાવ મોર પાસેથી નિવલી છે એ જીતી લીધું હતું અને 10 નવેમ્બર 1659માં શિવાજી મહારાજે અફઝર ખાનનું વધ કર્યો હતો એટલે એ મહાન વિજેતા હતા. એને બધા યુદ્ધો છે એના ઉપર એને વિજય મેળવ્યો હતો. એ ઉપરાંત એક કુશળ વહીવટી કરતા હતા, કે જે બધું એ વહીવટી કાર્ય કરતા હતા એ ખૂબ જ સરસ રીતે કરતા હતા અને એ એક સારા સંગઠન કરતા પણ હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું. શું કામે? તો કે એને જે મંત્રીમંડળની પરિષદ કરી હતી તેની અંદર તેણે 8 મંત્રીઓ છે એ રાખવામાં આવ્યા હતા એટલા માટે એને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવે છે. અને ઈસવીસન 1680માં તેનું અવસાન થયું હતું.
તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા જે ચિત્ર બતાવ્યું છે એ શિવાજીનો રાજ્ય અભિષેક અંગેનું ચિત્ર દર્શાવ્યું છે કે ત્યાં શિવજીનો રાજ્ય અભિષેક કરવામાં આવે છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો મુઘલ સામ્રાજ્ય રાજ્ય વ્યવસ્થા કે જ્યારે મુઘલોનું સામ્રાજ્ય ચાલતું હતું ત્યારે તેની રાજ્ય વ્યવસ્થા છે એ કેવી હતી તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત સ્થાપના છે એ અકબર દ્વારા થઈ હતી કે જે આ મુઘલોનું વહીવટીતંત્ર હતું જે બધા વહીવટી કાર્યો કરવામાં આવતા હતા એની સ્થાપના અકબર દ્વારા કરવામાં આવી હતી। એના શાસનના કેન્દ્રમાં બાદશાહ હતા અને એમને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હતી। બાદશાહ છે એ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા એટલે એ બધાને સરખો ન્યાય આપતા હતા અને બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવી હતી। વજીર એટલે કે જે બાદશાહ દ્વારા સલાહકાર સચિવ હોય એને વજીર તરીકે ઓળખવામાં આવે છે અને એનું કાર્ય શું હોય કે જે મંત્રી દ્વારા કાર્ય જે કરવામાં આવે છે તે કાર્ય બરાબર કરવામાં આવે છે કે નહીં તેના ઉપર દેખરેખ રાખવાની એનું કાર્ય હોય છે વજીરનું। તે દીવાન એ વજીરે કુલ કહેવાતો હતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો। સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતું હતું કે જે સેનાનો વડો હતો એને મીરબક્ષ કહેવામાં આવતું હતું। એ શું કાર્ય કરતો હતો તો કે સૈનિકોની ભરતી કરતો હતો અને એને ક્યાં ક્યાં અધિકારો આપવા એની એ નિમણૂક કરતો હતો। તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો હતો। ગુપ્તચર એટલે કે આ ઘણું બધું જે વહીવટીતંત્ર હોય તો એની અંદર ઘણા બધા એવા મંત્રી હોય કે એ ચોરી છુપેથી માહિતી મેળવી લેતા હોય તો એને ગુપ્તચર કહેવામાં આવે છે। તો એ તંત્રની પણ તે દેખરેખ રાખતો હતો અને જે મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો હતા એને વાક્યાનવીસ તરીકે ઓળખવામાં આવતા હતા। સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર એ સામન નામનો વિભાગ હતો કે એ બધી જે સમ્રાટની જરૂરિયાતો વસ્તુ હોય એનું એ ધ્યાન રાખતો હતો અને જે સરકારી કારખાનાનો વડો હતો અને ન્યાય વ્યવસ્થાનો વડો છે એ કાઝી હતો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો મહેસૂલી વ્યવસ્થા કે અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। તો મનસબદારી એટલે શું તો કે મનસબદારી એ અરબી શબ્દ છે। મનસબ જે શબ્દ છે એ અરબી ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે પદ અથવા જેનું પદ નક્કી થઈ ગયું હોય તેને મનસબદારી કહેવામાં આવે છે। તો એનું કાર્ય શું હોય છે તો કે જ્યારે એનું મુખ્ય કાર્ય છે એ યુદ્ધ સમયે સૈનિકની સહાયતા માટે ઘોડે સવાર મોકલવાનું હોય છે કે જ્યારે યુદ્ધ થાય ત્યારે સૈનિકોની મદદ કરવા માટે જે સારો ઘોડે સવાર હોય તેને મોકલવામાં આવે છે કે જે સારા ઘોડે સવારોનું અભિયાન હોય એમાંથી ઘોડે સવાર છે એ ત્યાં મોકલવામાં આવે। દુશ્મનો સાથે યુદ્ધ કરવું હોય નવો પ્રદેશ જીતવા માટે યુદ્ધ કરવું હોય તો એનું જે કાર્ય છે એ મનસબદારને કરવામાં આવતું હતું અને એની વ્યવસ્થા છે એ કેવી વ્યવસ્થા હતી તો કે મનસબદારની વ્યવસ્થા છે ને એ વિશ્વમાં સૌથી અનોખી વ્યવસ્થા હતી। તો કે ત્યાં અનેક પ્રકારના સિપાહીઓ ઘોડે સવાર અને સેના રાખવામાં આવતા હતા એનાથી અકબરની સેના છે એ મજબૂત થતી હતી અને મનસબદારી વ્યવસ્થા ચાલુ થઈ ત્યારે ઘણી બધી જમીન ઉપર બાદશાહનો અધિકાર હતો। જે સારું કાર્ય કરતા તો મનસબદારનું પદ છે એ ઊંચું થતું હતું અને ખરાબ કામ કરતા તો તેનું પદ છે એ ઘટતું જતું હતું એટલે બધું જ બધા લોકો છે એ સારું પદ મેળવવા માટે મનસબદાર છે એ ખૂબ જ સરસ રીતે કાર્ય કરતા હતા। તો આવી છે એ મુઘલ મનસબદારની વ્યવસ્થા હતી અને વિશ્વમાં સૌથી વધારે એ વેતન આપતી હતી। તો કે જ્યારે આ મનસબદારની વ્યવસ્થા ચાલુ થઈ એટલે એ સૌથી વધારે વેતન આપતી હતી એટલે કે એ સૌથી વધારે પગાર આપતી હતી। અને ત્યારબાદ આપણે આગળ જોઈએ તો મહેસૂલનો દર છે એ વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો અને અકબરી મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક છે એ ટોડરમલ હતો। મનસબદારની પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી। મનસબ એટલે જાગીર અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો હતો। જાગીર એટલે જે રાજા મહારાજો દ્વારા જે જમીન આપવામાં આવે એને જાગીર કહેવાય અને જાગીરનો વડો અધિકારી એટલે એ જે બધી રાજા મહારાજો દ્વારા જે જમીન આપેલી હોય તેના અધિકારી ગણાતો હતો એને જાગીરનો વડો તરીકે ઓળખવામાં આવે છે અને જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા છે એ જાળવતો હતો। આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર પણ આપવામાં આવ્યું હતું। તે વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો હતો અને એની નિયત સમયે બદલી કરવામાં આવતી હતી। હવે આપણે વાત કરીએ તો ભારતમાં મુઘલકાલીન સંસ્કૃતિ કે જ્યારે મુઘલ સામ્રાજ્ય ચાલતું હતું ત્યારે સંસ્કૃતિનો વિકાસ છે એ કેવો થયો હતો તેના વિશે આપણે અભ્યાસ કરીએ તો કે મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો કે જ્યારે મુઘલનું શાસન ચાલતું હતું ત્યારે ચિત્રકલા
મૂર્તિકલા, સંગીત કલા, સ્થાપત્ય કલા એનો વિકાસ થઈ ખૂબ જ સારી રીતે થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે હિન્દુ અને મુસ્લિમની સંસ્કૃતિ હતી એને ભેગી કરવામાં આવી હતી, એને ગંગા અને જમુના સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. મુઘલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાની સ્થાપના કરી હતી, કે ત્યારે એ સમયની અંદર મુઘલ શાસકો છે એ સંસ્કૃતિના ખૂબ જ શોખીન હતા, એટલા માટે એને અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાની સ્થાપના કરી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યું હતું, અને એ સિવાય જોઈએ તો બાબરે એના શાસન દરમિયાન પાનીપતની કાબુલીબાગ મસ્જિદ, સામલની જામી મસ્જિદ, મીરબાકી દ્વારા તૈયાર કરેલ અયોધ્યાની બાબરી મસ્જિદ અને આગ્રાનો રામબાગ છે એ બાબરના સમયમાં બનાવવામાં આવ્યું હતું. તો એ બધું બાંધકામ છે એ ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું. શેર શાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. ત્યારબાદ અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, સલીમ ચિશ્તની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે. જહાંગીરના સમયના બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે, કે જ્યારે શાહજહાંનો સમયકાળ ચાલતો હતો, એનું શાસન ચાલતું હતું, તો એને સ્થાપત્યનો સોનેરી યુગ તરીકે ગણવામાં આવે છે, કે તેણે આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કર્યું હતું. તો એને સોનેરી સુવર્ણ યુગ શું કામ એને કહેવામાં આવે છે, તો કે તેણે તેની પોતાની પત્નીની યાદમાં તાજમહેલ આખું બંધાવ્યું હતું, અને એ તાજમહેલની અંદર એને આરસપહાણ અને સંગેમરમરનો ઉપયોગ કર્યો હતો, અને એનું બાંધકામ એમણે ખૂબ જ સરસ રીતે કર્યું હતું, કે જે લોકો ત્યાં જોવા માટે આવે છે, તેમજ એને દિલ્હીમાં પણ પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, એ તાજમહેલ જેવો જ કલાત્મક હતો. તો જે આ બધી જ સંસ્કૃતિ છે, તો એ ત્યારે જે મુઘલ શાસકો હતા એ બાંધકામના ખૂબ જ શોખીન હતા, એટલે એને આ બધું બાંધકામ છે એ ખૂબ જ સરસ રીતે કરાવ્યું હતું. તો અત્યારે હાલના સમયમાં પણ ત્યાં આપણે લોકો છે એ એને જોવા માટે અને નિહાળવા માટે જઈએ છીએ, અને આપણે સ્કૂલમાંથી પ્રવાસ કરીએ છીએ તો આપણે એ બધી જગ્યાએ જાય છે, તો આપણને ત્યાં જાય છે તો એના વિશે ઘણું બધું જાણવા પણ મળે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ચિત્રકલા, તો કે મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી, કે જ્યાં મુઘલ શાસકોની ચિત્રકલા હતી એ વિશ્વમાં જાણીતી હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો, કે જ્યારે જહાંગીરનું શાસન હાલતું હતું ત્યારે ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. મુઘલ શાસકો છે એ ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા, કે જે મુઘલ સામ્રાજ્યના શાસકો છે એ જે સારામાં સારા ચિત્રકારો હોય એને દિલ્હીમાં આવવા માટે આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો છે એ દોર્યા હતા, કે જે બધી ફારસી કથાઓ લખાઈ, જે બધા મહાભારતના અનુવાદ કરેલા પુસ્તકો છે, અકબરનામું છે, તો એની અંદર જે બધા ચિત્રો આવે છે એ ચિત્રો જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારોએ દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર છે એ ખૂબ જ વિશ્વવિખ્યાત હતો, અને જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી. ચિત્રશાળા એટલે કે જ્યાં પદ્ધતિસર ચિત્ર શીખવા મળે, અને ત્યાં લોકો વ્યવસ્થિત રીતે ચિત્ર શીખી શકે અને તેની એને કળા મુજબ ચિત્ર શીખવવામાં આવે, એટલા માટે જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી અને ત્યાં લોકો ચિત્ર શીખવા માટે પણ જતા હતા. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણ રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. ત્યારબાદ આપણે વાત કરીએ તો સાહિત્યની, તો કે મુઘલ રાજાઓ છે એ સાહિત્યના પોષક હતા અને તેઓ સારા લેખક પણ હતા. જે મુઘલ રાજાઓ હતા એ સાહિત્યના પોષક હતા, એટલા માટે એ સારા લેખક પણ હતા, પણ એને ઘણા બધા સાહિત્ય છે એ લખ્યા છે. અને એ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓનો વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથ અકબરની જીવનકથામાં આલેખી છે, કે જે અબુલ ફઝલ છે એને અકબરનામા એટલે અકબરની આખી જીવનકથા એના પરિચય વિશે એનો ગ્રંથ લખ્યો છે, જે અકબરનામા તરીકે ઓળખવામાં આવે છે. તેણે મહાભારતનો પણ અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રીકૃષ્ણના જીવન ઉપર આધારિત ઘણું સાહિત્ય છે એ રચવામાં આવ્યું છે, કે જે ભારતીય ભાષા છે તો એની અંદર જે શ્રીકૃષ્ણનું જીવન હતું એના ઉપર ઘણું સાહિત્ય રચવામાં આવ્યું છે, કે શ્રીકૃષ્ણ ઉપર અત્યારે જે ગીતાજી છે, શ્રીકૃષ્ણનો જીવન પરિચય છે, શ્રીકૃષ્ણના ભજનો છે, તો એના ઉપર એવું ઘણું બધું સાહિત્ય છે એ રચવામાં આવ્યું હતું.
मराठी में एकनाथ ज्ञानेश्वर और स्वामी रामदासे भक्ति साहित्य की रचना करी थी। जी आ एकनाथ है, ज्ञानेश्वर है और स्वामी रामदास है, एने मराठी में भक्ति साहित्य की रचना करी थी। तो एवज रीते गुजराती अंदर भक्ति साहित्य की रचना है ये नरसिंह मेहताए करी थी, कि एने गुजराती में घना बधा भजनों एने लखिया है। त्यारबाद बात करिए तो संगीतनी, तो कि अकबर छे ई संगीतनो ज्ञाता हतो, तेने नवरत्नोमां तानसेन महान शास्त्रीय गायक हता, के जी एना संगीतना नवरत्नो हता अकबरना, एनी अंदर तानसेन छे ई खूब ज महान शास्त्रीय गायक हतो, जेणे अनेक रागो उपर रचना करी हती। जे आ तानसेन नामनो शास्त्रीय गायक छे, एने जे संगीतना जे रागो आवे छे ई बधा ज रागोनी रचना छे ई तानसेने करी हती। तो